પ્રયત્ન છે. પ્રદેશ ભાજપ દ્વારા યુવા મતદારોને જોડવાનું અભિયાન શરૂ કરાયું છે. પ્રદેશ યુવા મોરચા દ્વારા ચાલુ કરાયું છે અભિયાન. આ શરૂઆત થઈ છે અભિયાનની. વિધાનસભા દીઠ 10-15 હજાર યુવા મતદારોને જોડવાનો લક્ષ્યાંક છે. 182 વિધાનસભામાં પ્રથમ વખતના 30 લાખ યુવા વોટરને જોડવામાં આવશે. ચૂંટણી નજીક આવતાની સાથે જ દરેક રાજકીય પક્ષો એ મતદારોનો સંપર્ક કરતા હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની હંમેશા પરંપરા રહી છે અને નરેન્દ્ર મોદીની કલ્પના રહી છે કે નવા જે મતદારો છે, યુવા મતદારો છે, તેને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવા. આપણી સાથે પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત પુરણ છે, તેમની સાથે જ વાત કરીએ. પ્રશાંતભાઈ, હંમેશા નરેન્દ્રભાઈ અહીંયા હતા ત્યારે પણ આ પરંપરા રહી છે કે યુવા મતદારો છે તેનો પહેલો સંપર્ક કરવો, તેને પાર્ટી સાથે જોડવો. કઈ રીતે અભિયાનની શરૂઆત કરવી છે? અત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. છેલ્લી 7 જુલાઈથી શરૂઆત કરીને યુવા મોરચા દ્વારા પણ અલગ અલગ જગ્યા પર પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત નવા સદસ્ય બનાવવા માટે થઈ રહ્યા, એટલે કે જે નવા મતદારો છે એમનો સંપર્ક કરીને, ભારતીય જનતા પાર્ટીની વાત કરીને, નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ગુજરાતની અંદર પણ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી રાજ્ય સરકાર અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ દ્વારા જે કામો થયા છે સંગઠનને લઈને, આ બધી જ વાતો કરીને એમને પ્રાથમિક સદસ્ય બનાવવા માટે થઈને અભિયાન ચાલી રહ્યું છે. દરેક વિધાનસભાની અંદર 10-15 હજાર નવા યુવા મતદારો જે છે તેમને ભારતીય જનતા પાર્ટી તરફી જોડી અને આ જે અભિયાન છે તેને ચાલુ કરેલું છે અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ સી આર પાટીલનો જે 182 એમનો લક્ષ્યાંક છે તેને પાર કરવા માટે હાલ યુવા મોરચો એ કામ કરી રહ્યું છે. કેમેરામેન પંકજ દેસાઈ સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. મહેસાણા પશુપાલકો પર મોંઘવારીનો માર. દૂધસાગર ડેરીએ સાગરદાણમાં ભાવ વધારો કર્યો છે. 70 કિલોની બોરીએ 100 રૂપિયા ભાવ વધારો કર્યો છે. 1400 રૂપિયાની બોરીના હાલ 1500 રૂપિયા થયા છે અને આજથી નવા ભાવ પણ લાગુ થઈ રહ્યા છે. તો 1400 રૂપિયાની બોરીના 1500 રૂપિયા થયા છે, 100 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે અને નવા ભાવ આજથી જ લાગુ પડી રહ્યા છે. મહેસાણા પશુપાલકો પર મોંઘવારીનો માર. અમદાવાદમાં વધુ એક હિટ